नमस्कार मित्रों, हूँ छु कनक सर। ओम क्लासेस में आपनो हार्दिक स्वागत है। तो धोरण 12 कॉमर्स में आज आप विषय आंकड़ाशास्त्र में बीजू प्रकरण सुरेख सहसंबंध ए भणीशु। तो एम पहली रीत आवे छे काल पियर्सन गुणन प्रघात रीत। पहली रीत कई छे? काल पियर्सन गुणन प्रघात रीत। हवे बात करिए तो मैं परम दिवस तमने गुणन प्रघात रीत शीखवी हती अने एना त्रण दाखला गृह कार्य में आप्या हता। एमा पहलो दाखलो हतो गणितना गुण अने विज्ञानना गुण। तो आपणे गणितना गुण उभा उतार्या, तमे विज्ञानना गुण उभा उतार्या, एना सरवाळाने कीधुं सिग्मा एक्स 414, विज्ञानना गुणना सरवाळाने कीधुं सिग्मा वाई 540, एक्स बार मिलेवो सिग्मा एक्स छेदमा एन 414 भांग्या 6 एटले 636 अने 5 विद्या 54 थया 90 छके 54 एटले के 69 अने y बार एवी रीते आवे छे 90। x बार अने y बार एक्जेक्ट आवे एटले शुं कीधुं x माइनस x बार नी रीत करवानी। तो सौ प्रथम आपणे x माइनस x बार करशु, बधामांथी 69 बाद करता जईशु। तो 65 मांथी 69 जाय माइनस 4, 72 मांथी 69 जाय 3, 66 मांथी 69 जाय माइनस 3, 70 मांथी 1, 72 मांथी 3, 69 માંથી 0। વત્તા વત્તાનો સરવાળો કરો અને ઓછા ઓછાનો 3 ને 1 4 ને 5 6 7, 7 માંથી 7 જાય તો કેટલા રહેશે? 0 0। બાજુમાં y માઈનસ y બાર સેમ જ તે 90 બાદ કરો, 90 માંથી 90 જાય તો 0, 95 માંથી 90 જશે તો 5, 88 માંથી 90 જાય તો માઈનસ 2, 92 માંથી 90 જાય તો 2, 85 ઓછા 90 એટલે માઇનસ 5 અને 0। હવે વત્તા વત્તાનો સરવાળો કરવાનો, ખાસ વત્તા વાળા પદ કયા છે? 5 ને 2 7 અને 5 ને 2 7 0 થઈ ગયું। હવે આવે છે આપણે x માઇનસ x બાર અને y માઇનસ y બાર બંનેનો ગુણાકાર। તો 0 સાથે કોઈ પણ સંખ્યા ગુણે શું થાય? 0। 3 13 3 5 15, 3 2 6, પણ ઓછે ઓછે વત્તા એટલે ચિહ્ન વત્તાનું મૂકવાનું, આ ઓછા ને ઓછા એટલે 6 કેવા આવશે? ખાસ તમારે જે ભૂલ પડી છે એ મોટા ભાગના અહીંયા ઓછે ઓછે વત્તા 2 એકા 2, 5 તેરી 15, પણ વત્તે ઓછે ઓછા 15 થયા। કેવા 15 થયા? ઓછા 15 અને 0 સાથે ગુણે તો 0। આના ટોટલ ને કહીશું આપણે સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર વાય માઇનસ વાય બાર બરાબર। ખાસ હવે શું થયું, દર વખતે આપણે દાખલો ગણતા હતા વત્તા વાળા જ હતા, જયારે આજે શું છે? અમુક વત્તા અને અમુક ઓછા। તો આપણે બાજુમાં કર્યું હતું એમ વત્તા વત્તાનો સરવાળો કરવાનો અને ઓછા ઓછાનો। તો 15 ને 6 21 ને 2 23, વત્તા વત્તા વાળા પદ કેવા થયા? 23 અને ઓછા વાળા 15। તો 23 માંથી 15 બાદ કરી નાખો, શું વધ્યું રહેશે? 8, કેટલા રહેશે? 8। તો સમજાણું, સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર વાય માઇનસ વાય બાર કેટલા આવશે? 8। અને હવે બંનેનો વર્ગ કરી નાખીએ આપણે, એક્સ માઇનસ એક્સ બાર નો વાય માઇનસ વાય બાર નો વર્ગ કરી નાખ્યો એક્સ માઇનસ એક્સ બાર નો અને એનો સરવાળો કર્યો એટલે આપણે આવો 44, વાય માઇનસ વાય બાર નો વર્ગ કર્યો એટલે આવો 58। હવે નીચે સરસ મજાનું ટાઇટલ મળી દઈએ કે કાર્લ પિયર્સન નો સહસંબંધાંક, સૂત્ર યાદ રહ્યું ને? કાર્લ પિયર્સન નો સહસંબંધાંક સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર વાય માઇનસ વાય બાર વર્ગમૂળમાં સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર નો વર્ગ અને વર્ગમૂળમાં વાય માઇનસ વાય બાર નો વર્ગ।
तो हम एक्स माइनस एक्स बराबर के आठ चुम्मालीस ने अठावन तो लखी नाखो जो आठ वर्गमूल चुम्मालीस वर्गमूल अठावन आठ वर्गमूल चुम्मालीस गुणिया वर्गमूल अठावन बराबर आठ चुम्मालीस नो वर्गमूल काढ़ी नाखो छ पॉइंट त्रेसठ निकल से गुणिया अठावन नो सात पॉइंट बासठ तो हम कैलक्युलेटर में शू करशो आठ भांग्या छ पॉइंट त्रेसठ अने वळी पाछा भांग्या सात पॉइंट बासठ एटले जीरो पॉइंट एक पांच आठ आवे पॉइंट पछी आपणे बे आंकड़ा राखशुं एटले जीरो पॉइंट सोळ केटलो जवाब आवशे जीरो पॉइंट सोळ आम सहसंबंधांक केटलो आवशे जीरो पॉइंट सोळ समझाणु तमने आखू कोष्टक जोई लो આવશે ને થોડી ઘણી ભૂલ થઈ હતી હોમવર્કમાં પણ વાંધો નહીં બીજો દાખલો તો હોમવર્કમાં સમય બત્રીસ ચાલીસ પચીસ ઓગણત્રીસ પાંત્રીસ તેતાલીસ એનો સરવાળો કર્યો એટલે કે સિગ્મા એક્સ કેટલો એવું બસો ને ચાર અને બાજુમાં વાયનો સરવાળો કર્યો ઈ સિગ્મા વાય એકસો ચુમ્મોતેર એટલે એક્સ બાદ બરાબર સિગ્મા એક્સ ભાંગ્યા એન બસો ચાર ભાંગ્યા છ એટલે ચોત્રીસ સિગ્મા વાય માઇનસ વાય બાર બરાબર સિગ્મા વાય ના છેદ માં એન એકસો ચુમ્મોતેર ભાંગ્યા છ એટલે ઓગણત્રીસ એક્સ બાર ને વાય બાર બંને એક્ઝેટ આવે તો શું કરવાનું કીધું આપણે કે એક્સ માઇનસ એક્સ બાર ગુણન પ્રઘાત ની રીત કરવા માટે એક્સ માઇનસ એક્સ બાર બધામાંથી ચોત્રીસ બાદ કરીશું બત્રીસ માંથી ચોત્રીસ જાય તો માઇનસ બે ચાલીસ માંથી ચોત્રીસ જાય તો છ પચીસ માંથી ચોત્રીસ જાય તો માઇનસ નવ ઓગણત્રીસ માંથી ચોત્રીસ જાય તો માઇનસ પાંચ પાંત્રીસ માંથી ચોત્રીસ જાય તો એક તેતાલીસ માંથી ચોત્રીસ જાય તો નવ વત્તા વત્તા નો સરવાળો કરો નવ ને એક દસ ને સો સોળ અને ઓછા ઓછા નો કરો નવ દસ ને એક સોળ સોળ માંથી સોળ જાય તો શૂન્ય એ જ રીતે હવે વાય માઇનસ વાય બાર પણ વાય બાર કેટલો છે ઓગણત્રીસ તો દરેક માંથી હું બાદ કરશું ઓગણત્રીસ વાય ઓછા વાય બાર માઇનસ ચાર ઓગણત્રીસ બાદ કરો એટલે છ ઓગણત્રીસ બાદ કરો તો માઇનસ નવ ઓગણત્રીસ બાદ કરો માઇનસ સાત માઇનસ એક અને સત્તર વત્તા વત્તાનો સરવાળો કરો તો છ ને સત્તર ત્રેવીસ વત્તા નવ ને ઓછા નવી રીતે કરો નવ ને એક દસ દસ ને વીસ નવ નવ ને એક દસ દસ ને દસ વીસ ને એક એકવીસ થયો કાંક ભૂલ છે ઓગણત્રીસ બાદ કરો તો માઇનસ અગિયાર આ રીતે તમને ખ્યાલ આવી જશે એટલે ત્રેવીસ માંથી ત્રેવીસ જાય તો ઝીરો હવે બંનેનો ગુણાકાર એક્સ માઇનસ એક્સ બાર વાય માઇનસ વાય બાર ઓછે ઓછે વત્તા ચાર દો આઠ છાએ છાએ છત્રીસ અને અગિયાર નવા નવ્વાણું બંને જગ્યાએ ઓછા હોય તો ઓછે ઓછે વત્તા અગિયાર નવા નવ્વાણું સાત પંચા પાંત્રીસ પણ ઓછે ઓછે વત્તા એક એકું એક પણ વત્તે ઓછે ઓછા એક અને સત્તર નવ્વા નવ સત્તુ ત્રેસઠ વધી છ નવ છ પંદર એકસો ને ત્રેપન વત્તા વત્તા વાળા પદનો સરવાળો કરો અને ઓછા ઓછા વાળા પદનો સરવાળો કરો તો વત્તા વત્તાનો સરવાળો કર્યો એટલે વત્તા વત્તાનો સરવાળો છો ત્રણસો ને એકત્રીસ અને ઓછા વાળું એક જ માત્ર હતું એટલે એક એટલે ત્રણસો એકત્રીસ માંથી એક ગયા હતા ત્રણસો ને ત્રીસ બાજુમાં એક્સ માઇનસ એક્સ બાર નો વર્ગ કર્યો બે નો વર્ગ ચાર છ નો વર્ગ છત્રીસ નવ નો વર્ગ એક્યાસી પાંચ નો વર્ગ પચીસ એક નો વર્ગ એક ને નવ નો વર્ગ એક્યાસી એટલે કે
બધાનો સરવાળો કરો તો 228 અને y માઈનસ y બારનો વર્ગ કર્યો ઓછાનો વર્ગ હંમેશા શું થશે વત્તા એટલે કે થાય છે 512 તો આમ આખું આપણું કોષ્ટક તૈયાર થઈ ગયું બરોબર આકર્ષક લાગે એવું સરસ મજાનું કરી નાખો અને હવે ટાઇટલ મારી દઈએ આપણે કે કાર્લ પિયર્સનનો સહસંબંધાંક જેનું સૂત્ર શું થશે x માઇનસ x બાર y માઇનસ y બાર છેદમાં વર્ગમૂળમાં x માઇનસ x બાર નો વર્ગ અને y માઇનસ y બાર નો વર્ગ બરાબર આ કેટલું આવ્યું છે તો કે 330 ભાગ્યા વર્ગમૂળમાં 228 ગુણ્યા વર્ગમૂળમાં 512 બરાબર 330 અને 228 નું વર્ગમૂળ લ્યો તો આવશે 15.099 કેટલું આવશે 15.099 આપણે શું વાત કરી કે પોઈન્ટ પછી બે જ આંકડા રાખવાના ત્રીજો આંકડો 5 કે 5 થી વધુ હોય તો એક ઉમેરી દેવાના તો કે હવે 9 માં એક ઉમેરીએ તો 10 એટલે કે 15.10 સમજાઈ ગયું એટલે લખાય એને 15.1 આવશે તો આનું વર્ગમૂળ 15.1 ગુણ્યા 512 નું વર્ગમૂળ 22.63 બરાબર હવે પહેલા 330 ભાગ્યા 15.1 કરો અને જે જવાબ આવે એને ભાગ્યા પાછા 22.63 એટલે જવાબ આવશે 0.965 કેટલો જવાબ આવશે 0.965 આપણે પોઈન્ટ પછી બે જ આંકડા રાખશું એટલે 0.97 છન્નું ને બદલે ત્રીજો આંકડો 5 કે 5 થી વધુ હોય આમાં એક ઉમેરી દેવાનો એટલે 0.97 સમજાઈ ગયું ને ફાવશે હવે આપણે ત્રીજો દાખલો જોઈએ આવક ઊભી ઉતારી સિગ્મા એક્સ કહીશું એનો સરવાળો છે 455 સિગ્મા વાય ઊભા ઉતારા 385 એક્સ બાર 65 455/7 અને વાય બાર 385/7 એટલે 55 હવે દરેક એક્સ માંથી આપણે આ મધ્યક જે આવો છે 65 એ બાદ કરીએ એના કોલમ ને કહીશું એક્સ માઇનસ એક્સ બાર 65 બાદ કરો 60 માંથી 65 જાય માઇનસ 5 70 માંથી 65 જાય 5 64 માંથી 65 જાય માઇનસ 1 68 માંથી 65 બાદ કરો 3 માઇનસ 3 શૂન્ય અને 1 આના ટોટલ કરો વત્તા વત્તાનો 5 ને 3 8 ને 1 9 ઓછા ઓછાનો કરો 5 ને 9 9 માંથી 9 જાય તો 0 એવી જ રીતે y બાર આપણે 55 આવ્યો છે તો હવે દરેક y માંથી 55 બાદ કરીશું y ઓછા y બાર માઇનસ 5 4 2 માઇનસ 5 માઇનસ 2 1 અને 5 એના ટોટલ ને કહીશું વત્તા વત્તા નો સરવાળો પેલા ઓછા ઓછા નો 6 અને 6 12 ઓછા ઓછા 5 ને 5 10 ને 2 12 આ 0 આવે એટલે સમજવું અહીં સુધી આપણું કોષ્ટક સંપૂર્ણપણે સાચું છે હવે આ બંને નો ગુણાકાર જેને કહેવાય એક્સ માઇનસ એક્સ બાર વાય માઇનસ વાય બાર ઓછે ઓછે બે જગ્યાએ ઓછાનું ચિહ્ન હોય આ ખાસ સમજવાનું છે ઓછે ઓછે તો કે વત્તા 55 5 4 20 હવે ઓછે વત્તે 2 1 2 પણ ચિહ્ન શેનું આવશે તો કે માઇનસ 2 5 3 15 વત્તે ઓછે ઓછા 5 3 15 ઓછે ઓછે તો કે વત્તા 3 2 6 0 સાથે ગુણે તો 0 અને 5 1 5 સમજાણું તો આમાં હવે વત્તા વાળું આ આ આ આ આ એ વત્તા વત્તાનો સરવાળો કરો 45 ને 5 5 56
एना टोटल ने कही सिग्मा एक्स माइनस एक्स बार वाय माइनस वाय बार वत्ता वत्ता नो कितलो कीधो 56 ओछा ओछा नो करो 70 56 माथी 70 जाए तो 39 रहेशे केटला रहेशे 39 हवे बाजू में नो वर्ग करी नाखीए आपणे x माइनस x बार नो वर्ग कर्यो एनो सरवाळो करो एटले के ओछा नो वर्ग हमेशा वत्ता था माइनस 5 नो वर्ग 25 25 1 9 9 એટલે 70 અને y માઈનસ y બાર નો વર્ગ કર્યો એટલે 100 થઈ ગયું કોષ્ટક તૈયાર આપણું સરસ મજાનું હવે નીચે ટાઇટલ મારી દેવાનું કે કાર્લ પિયર્સન નો સહસંબંધાંક કાર્લ પિયર્સન નો સહસંબંધાંક બરાબર r બરાબર સિગ્મા x માઈનસ x બાર y માઈનસ y બાર છેદમાં વર્ગમૂળમાં x માઈનસ x બાર નો વર્ગ ગુણ્યા વર્ગમૂળ y માઈનસ y બાર નો વર્ગ આ કેટલું આપ્યું છે આપણને તો કે 39 કેટલા છે 39 x - x બરાબર નો વર્ગ 70 ને 100 બરાબર 39 ના 39 70 નો વર્ગમૂળ કાઢો